પાલમપુરના ગઢ સ્થિત શ્રી સેવંતીલાલ ત્રિભુવનદાસ ઝવેરી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વિમળા વિદ્યાલયના 10 વિદ્યાર્થીઓએ તાજેતરમાં રાજ્યકક્ષાની અંડર 15 ભાઈઓ બહેનોની સ્પર્ધા નવસારી સમુદ્રી સ્કૂલ ખાતે યોજાયેલી તેમાં ભાગ લીધો હતો, જેમાં વિમળા વિદ્યાલયના 7 ખેલાડીઓએ રાજ્યકક્ષાની સ્પર્ધામાં જુદા જુદા 7 મેડલ મેળવી રાજ્યકક્ષાએ વિમળા વિદ્યાલયનું નામ રોશન કરવા સ્વતંત્ર પર્વ નિમિત્તે 7 ખેલાડીઓને સન્માનપત્ર, સ્મૃતિચિહ્ન અને મોમેન્ટો આપી કેમ્પ સ્થિત હોલમાં મહાનુભાવો ઉપસ્થિત સન્માનિત કરવામાં આવ્યા હતા. વિમળા વિદ્યાલય કેમ્પસના હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા રમતગમત પ્રશિક્ષણ કેન્દ્ર બનાસકાંઠાના સિનિયર કોચ અને તાજેતરમાં જ વય નિવૃત્ત થયેલા મુખ્ય મહેમાન આર બી બુંદેલા અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં ટ્રસ્ટના સેક્રેટરી નરેશભાઈ શાહ, તેમના ધર્મપત્ની નીતાબેન શાહ, કેમ્પસ ડાયરેક્ટર ડોક્ટર સલીમભાઈ શેખ, ગઢ સરપંચ વસંતભાઈ રાઠોડ, મીનાબેન બુંદેલા, પ્રિયાબેન બુંદેલા અને બનાસકાંઠા જિલ્લાની ઇન સ્કૂલના 21 ટ્રેનરોની ઉપસ્થિતિમાં યોજાયેલા સન્માન સમારંભ કાર્યક્રમમાં ટ્રસ્ટના સેક્રેટરી નરેશભાઈ શાહે વય નિવૃત્ત થતા બનાસકાંઠા સિનિયર કોચ આર બી બુંદેલાને સન્માનપત્ર આપીને બુકે તેમજ સલા ઉડાડીને મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન આર બી બુંદેલાએ રાજ્યકક્ષાને મેડલ મેળવેલા 7 ખેલાડીઓનું તેમના વાલીઓની ઉપસ્થિતિમાં સન્માનપત્ર, સ્મૃતિચિહ્ન અને મોમેન્ટ ભેટ આપીને સન્માનિત કર્યા હતા. ટ્રસ્ટના પ્રમુખ કુમારભાઈ ઝવેરીના માર્ગદર્શન હેઠળ અને સેક્રેટરી નરેશભાઈ શાહ સંચાલિતથી કેમ્પસમાં ડાયરેક્ટર ડોક્ટર સલીમભાઈ શેખના પ્રયત્નોથી વિમળા વિદ્યાલય કેમ્પસની 200 Mbps સ્પીડ સાથે વાઇફાઈ કરવામાં આવતા હવેથી સમગ્ર વિમળા વિદ્યાલય કેમ્પસમાં વિદ્યાર્થીઓ ફ્રી વાઇફાઈ માટે ટ્રસ્ટના સેક્રેટરી નરેશભાઈ શાહે ઓપનિંગ કરીને વિદ્યાર્થીઓ માટે ફ્રી વાઇફાઈ ખુલ્લું મૂક્યું હતું. આ કાર્યક્રમમાં વિમળા વિદ્યાલય કેમ્પસની દરેક ફેકલ્ટીના તમામ શૈક્ષણિક સ્ટાફ, વિદ્યાર્થીઓ સહિત વાલીગણ ઉપસ્થિત રહી અંતિમ સ્વરૂપ ચી ભોજન લઈ છૂટા પડ્યા હતા.